दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिख कर रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। तुझे अब ये दिखाना है। गुड मॉर्निंग मीडिया की चेप्टर 9 जेमा स्वाधीन दात्रा अभ्यास चालू छे एमा आगळ वधीए। चेप्टर 9 मां पाठ्यपुस्तकना पेज नंबर 345 पेज नंबर 345 मां स्वाधीन 16मो दाखलो जुओ। पेज नंबर 345 टेबल की सपाटी पर सपाटी ऊपर चढ़ी दीधेली नानी पिन ने 50 सेंटीमीटर ऊंचाई थी જોવામાં આવે છે। આજ બિંદુએ ઉપરથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા તેને જોતા કોને જોતા પિન ને જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાય। કાચનો વક્રી ભવના ઉપર મેળવેલ જવાબ ટેબલના સોરી સ્લેબના સ્થાન પર આધાર રાખે આવો પણ સવાલ છે। ઉપર દ્વારા મેળવેલ જવાબ સ્લેબના સ્થાન પર આધાર રાખે આવો પણ આપણો સવાલ છે। હવે તમને મેં નોંધ લખાવી યાદ કરો, નોંધ પહેલી જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જોવામાં આવે છે અથવા તો માધ્યમમાં અવલોકન કરવામાં આવે
तो एचआई छेदमा एचओ एन पातळू छेदमा एन घट। પાતળામાંથી ઘટમાં અવલોકન કરવામાં આવે એચઆઈ છેદમાં એચઓ એન પાતળું છેદમાં એન ઘટ। બીજો મુદ્દો એ પણ હતો એનાથી ઊંધું, જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં અવલોકન કરવામાં આવે, આપણે સાબિત કરી દીધું તું યાદ છે, થોડું સાઈન થીટા નિયર ઇક્વલ થીટા નિયર ઇક્વલ ટેન થીટા લઈએ, તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં અવલોકન કરવામાં આવે તો એચઆઈ છેદમાં એચઓ પાતળું છે ને બદલે ઘટ, જેમાંથી અવલોકન કરવામાં આવે અંશમાં, જે માં અવલોકન કરવામાં આવે છેદમાં, અહીં પાતળું ઘટ ઘટ પાતળું, ઘટમાંથી પાતળામાં તો અંશમાં ઘટ છેદમાં પાતળું, અને પાતળામાંથી ઘટમાં તો અંશમાં પાતળું છેદમાં ઘટ। હવે ટેબલની સપાટી પર જડી દીધેલી, જડી દીધી એટલે ફિક્સ કરી દીધેલી નાની પિન, ચલો જો આ છે ટેબલની સપાટી, અહીંયા હું એક નોંધ આન્સરમાં આપી દઉં છું કે આકૃતિ માત્ર જાણકારી માટે છે, તમારી સમજવા માટે છે। ટેબલની સપાટી યા ચડી દીધી એક પિન, ટાચણી રાખો તો પણ ચાલે, આ છે ટેબલના પર પચાસ સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે, હાલો આ શું છે પિન સપાટીથી 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે, આ લેવલથી તમારે જોવાનું અવલોકનનું આપણી આંખ, આંખ છે અને પિનને જુએ છે। આ જ બિંદુએ ઉપરથી ટેબલની સપાટીને સમાન રાખેલા, એટલે આ જ બિંદુએ મતલબ અહીંયા ઉપરથી એટલે ટેબલની સપાટી પર 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જોતા પિન કેટલે ઊંચે દેખાય। હવે આ પિન ઉપર રાખવાનો છે કાચનો સ્લેબ, અને કેવો કાચનો સ્લેબ, 15 સેન્ટીમીટર જાડો, તો આ કાચનો સ્લેબ થઈ ગયો। જેની જાડાઈ છે ટૂંકમાં અહીંથી અહીંયા સુધીની, એને કે એચઓ 15 સેન્ટીમીટર, એટલે પહેલો જ મુદ્દો લખાય એચઓ 15 સેન્ટીમીટર। ઓબ્જેક્ટ એટલે અહીંયા પિન, પિન એટલે જ વસ્તુ, અને વસ્તુની ઊંચાઈ એટલે સ્લેબની ઉપરની સપાટીથી નીચેની સપાટી સુધીનું અંતર। તમને કહે આ ઊંચાઈ લેવાની નહીં, તો કે ના, આ તો હવામાં, અહીંયા હવા છે મિત્રો, અને હવામાં ક્યાંય પ્રકાશ નું, માત્ર હવા જ હોય તો વક્રીભવન થતું નથી, આટલા એવા ગાળામાં હા વક્રીભવન થાય છે, ત્યાં જો હવાના લેયર નીચે ખૂબ પાતળું હોય, ઉનાળામાં મરીચિકા થાય છે જેને મૃગ જળ કયો છો, 100% થાય છે, તો એની સામે આ જે કઈ ગેપ એટલે કે આ જાડાઈ હોય એમાં નીચેના હવાના સ્તરથી ક્રમશઃ વક્રીભવન વધતો જતો હોય, નીચેની હવા પાતળી હોય કારણ કે ગરમ હોય, ઉનાળામાં રસ્તાઓ ગરમ થયા હોય કે જમીન ગરમ થઈ હોય, ગરમ નજીક એટલે કે ગરમ હવા પાતળી હોય એનો વક્રીભવન ઓછો હોય અને ઉપરનું સ્તર
થોડો ઠંડો હોય જેનો વક્રી ભવન વધુ હોય આ બે વચ્ચે તાપમાનનો તફાવત હોય વક્રી ભવનનો તફાવત હોય એ વસ્તુ ક્યારે શક્ય બને જાડાઈ હોય તો હવે અહીંથી આ જાડાઈ જો ખાલી 15 સેન્ટીમીટર છે તો એ સિવાય 15 થી અહીંથી વિચારો તો આ 35 સેન્ટીમીટર છે બરોબર તો આટલા બધા જાડાઈના લેયરમાં એટલે કે આટલા એવા જાડાઈના લેયરમાં કેટલું થયું 35 ને 15 એટલે ટોટલ થઈ ગયું 50 તો આ 35 સેન્ટીમીટર જો હવાનો લેયર હોય તો એમાં વક્રી ભવનનો તફાવત જોવા મળતો નથી એટલે એમાં કોઈ ગણતરીને ધ્યાનમાં નહીં લેવાની વક્રી ભવનનો થાય હવાએ હવામાંથી જોવાનો થાય હા કાચમાંથી જોવામાં હવામાંથી કાચમાં પ્રકાશ આવે ત્યારે બે માધ્યમોની જુદી પડતી સપાટીએ ગતિની દિશા બદલે યાદ આવ્યું તો આપણે એટલે જ જોવાનું રહ્યું કે 15 સેન્ટીમીટરનો અહીંયા કોઈ મતલબ નથી હા સ્લેબની જાડાઈ 50 સેન્ટીમીટરનો અહીંયા કોઈ મતલબ નથી આનો મતલબ છે સ્લેબની જાડાઈ 15 સેન્ટીમીટર અને અહીંથી આપણે જોઈએ કે અહીંથી જોઈએ તો છેલ્લે એક પ્રશ્ન પૂછો ઉપર દ્વારા મેળવેલ જવાબ આપણે જે જવાબ મેળવશું એમાં સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે સ્લેબનું સ્થાન અહીંયા રાખો કે અહીંયા રાખો કે અહીંયા રાખો કાંઈ ફરક પડશે નહીં હજી કહી દઉં કારણ કે હવામાંથી ને હવામાંથી તમે જુઓ ને એટલે વક્રી ભવન ન થાય આ ટૂંકા ગાળા માટે 35 સેન્ટીમીટર જાડાઈ માટે આ ખૂબ મોટો ગાળો હોય તો પછી શું થાય એનો આપણે આઉટ ઓફ ટેક્સ્ટમાં લઈ નીટ લેવલનો એક દાખલો આપણે સોલ્યુશનમાં લેવું તો શું થાય એના વક્રી ભવનના મૂલ્યો બદલી જાય કારણ કે ગેપ વધે તો અત્યારે નાના એવા 35 સેન્ટીમીટર જેવા ગાળામાં કોઈ ફેરફાર થાય નહીં અહીંથી જો અહીંયા આંખ રાખો કે અહીંયા રાખો કે અહીંયા રાખો કે સ્લેબની કદર નજીક રાખો એને કઈ ફેર ન પડે હા કાચની જાડાઈ ધ્યાનમાં લેવાનું 15 સેન્ટીમીટર જાડાઈ નો સ્લેબ કેટલી ઊંચી આવેલી દેખાય છે એટલે આપણે શેમાંથી જોઈએ છીએ તો કે હવામાંથી શેમાં જોઈએ છીએ તો કે કાચમાં અને કાચનો વક્રી ભવનાંક છે 1.5 અહીંયા લખું છું કાચ તો હવે અહીં અવલોકન શેમાંથી શેમાં થાય છે તો કે હવામાંથી હવા કાંસમાં કહેવાય પાતળું માધ્યમ માંથી કાચ કાંસમાં કહું ઘટ માધ્યમમાં થતું હોવાથી શું થાય છે તો કે અવલોકન થતું હોવાથી એચઆઈ છેદમાં એચઓ બરાબર એન પાતળું છેદમાં એન ઘટ સમીકરણ એક સુધી જઈએ હવે એચઆઈ ના છેદમાં એચઓ એટલે 15 સેન્ટીમીટર પાતળા માધ્યમનો વક્રી ભવનાંક 1 ઘટ માધ્યમનો વક્રી ભવનાંક 1.5 એચઆઈ બરાબર અને આમ જાવ 15 ના છેદમાં 1.5 એચઆઈ બરાબર 15 ના છેદમાં 10 આવે છે તો છેદ અંશમાં જાય 15 15 ઉડી જાય શું વધે 10 સેન્ટીમીટર નો એચઆઈ મળે પિન કેટલે ઊંચી આવેલી દેખાય ખરેખર તમે જુઓ તો 15 છે પણ ઈ 10 સેન્ટીમીટર ઊંચી આવેલી દેખાય છે તો ફાઇનલ આન્સરમાં કહી શકાય કે 15 માઇનસ 10 એટલે કે 5 સેન્ટીમીટર ઊંચી આવેલી દેખાય પિન 15 સેન્ટીમીટર માઇનસ 10 સેન્ટીમીટર એટલે કે 5 સેન્ટીમીટર ઊંચે આવેલી દેખાય આ કેટલું છે 15 એની હાથી 15 એચો છે એની અમે તમને એચઆઈ કેટલું મળ્યું મિત્રો 10 એટલે 10 આવ્યું એટલે 15 માંથી 10 બાદ કરો એટલે 5 સેન્ટીમીટર ઊંચે આવેલી દેખાય આ તમારો આન્સર બીજો આન્સર કે ઉપર મેળવેલો આ જવાબ આ તમારી ગણતરી એમાં સ્લેબના સ્થાન પર આધાર રાખે છે તો કહેવાય ના સ્લેબનું સ્થાન અથવા તો સ્લેબના સ્થાન પર ઉપરોક્ત
जवाब नो आधार नथी। हूँ काम नहीं ते क्यों कारण के स्लेब स्थान कदाच अखी दीद हो तो एच आई छेद में एच ओ एन पात्रों छेद में एन घट अपने जाडाई लेवानी शेनी थाय तो कहवाय घट माध्यम की जाडाई लेवानी थाय पातला माध्यम ने 50 नु आया 50 ने बदले 40 करो तो ही दाखला में काई फेर पड़े नहीं। हाँ इन केस 50 सेंटीमीटर ने बदले 5000 सेंटीमीटर करी नाखे तो पछी आया जे लेयर होय वक्री भवन ना हवाना पातला स्तरो में आ एक वात छे कि एक सरखा टेम्परेचर राखेली हवा होय तो 5000 सेंटीमीटर करो ने तोई कोई प्रॉब्लम आवे नहीं। પણ ઉનાળામાં આ પ્રેક્ટિકલ કરો અને ખૂબ ઊંચાઈ પરથી કરવામાં આવે તો આ જે ગેપમાં છે એ હવાના લેયરો એ વધઘટ વધઘટ જોવા મળે એટલે કે અહીં પાતળી હવા હોય ઘટ હવા હોય એથી ઘટ હોય એથી ઘટ હોય તો વક્રી ભવન આંક બદલે અને એના આધારે શું થાય એવું આપણે એક આઉટ ઓફ ટેક્સમાં દાખલો પહેલા ભણીએ પછી આગળ વધીએ। પહેલા આ એકવાર સમજી લઈએ પાછું જો કામનું છે મિત્રો કે ટેબલની સપાટી પર મેં માત્ર જાણકારી માટે આકૃતિ દોરી ટેબલની સપાટી એની ઉપર જડી દીધેલી પિન છે પિનને ફિક્સ કરી છે જડી દીધેલી છે 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે સપાટીથી કેટલી ઊંચાઈ જોવામાં આવે 50 સેન્ટીમીટર આ બિંદુએ ઉપરની ઉપરથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના એટલે ટેબલની સપાટી આમ છે અને સ્લેબ ને આમ રાખી દેવાનું સ્લેબની જાડાઈ છે 15 સેન્ટીમીટર એ કાચના સ્લેબમાંથી જોતા પિન કેટલે ઊંચી આવેલી દેખાય પિનની રેગ્યુલર હાઈટ કેટલી છે એટલે કે સ્લેબની રેગ્યુલર હાઈટ કેટલી છે 15 સેન્ટીમીટર તો એને કહેવાય એચ ઓ હાઈટ ઓફ ઓબ્જેક્ટ 15 સેન્ટીમીટર તમે સેમાંથી જોવાના છો તો કે હવામાંથી એન1 અને લેવાનું અને સેમમાં જોવાના છો કાચમાં એન2 બરાબર 1.5 સંદર્ભ આવી ગયો। હવે અવલોકન છે વાત થાય છે પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં એટલે અહીં પાતળામાંથી ઘટમાં થાય તો એચઆઈ છેદમાં એચઓ એન પાતળી છેદમાં એન ઘટ અને એ ગણતરીથી એચઆઈ મળી ગયો એટલે ખરેખર છે 15 સેન્ટીમીટર અને એમાં જોવા મળે છે 10 સેન્ટીમીટર તો પિન 15 માઇનસ 10 એટલે કે 5 સેન્ટીમીટર ઊંચે આવેલી દેખાય। બીજો સવાલ એ છે કે અહીં જે જવાબ મળે છે સ્લેબના સ્થાન પર આધાર રાખે છે સ્લેબના અહીંયા મૂકો એટલે અહીંયા મૂકો કે અહીંયા મૂકો તો કે ગમે અહીંયા મૂકો કાંઈ આધાર રાખતો નથી જો એ લખ્યું ના સ્લેબના સ્થાન ઉપર ઉપરાંત જવાબનો કોઈ આધાર નથી સ્લેબનું સ્થાન ગમે ત્યાં રાખો એટલે કોઈ 5 સેન્ટીમીટર આવશે આ સ્લેબની જાડાઈ બદલાવો ને તો જવાબ બને સ્લેબની જાડાઈ બદલાવો કોઈ બદલે સ્લેબના દ્રવ્યનો વક્રી ભવનને બદલાવો કોઈ બદલે બાકી કાંઈ બદલે એમ નથી। જોઈએ જો એક આઉટ ઓફ ટેક્સ્ટનો પ્રશ્ન નોંધી લેજો 4 માર્ક માટે છે અને બહુ કામનો છે નીટ માટે પણ સપોર્ટ કરે તેવો છે। આપણે જુદા જુદા લેયરનો વક્રી ભવનાંક કેમ બદલે ને ચેક કરીએ આકૃતિમાં એનો મતલબ આકૃતિ આપેલી છે એક કિરણ માધ્યમ પર 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે અને માધ્યમમાં આગળ વધે છે એમાં આ માધ્યમ વક્રી ભવના અંતર વાય સાથે નીચેના સૂત્ર અનુસાર બદલાય છે એન ઓફ વાય 1.6 પ્લસ 0.2 છેદમાં વાય પ્લસ 1 નો સ્ક્વેર જ્યાં વાય સેન્ટીમીટરમાં છે તો ખૂબ મોટી ઊંડાઈ ખૂબ મોટી ઊંડાઈ આ કિરણ
શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવો? શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે? આવો આપણો સવાલ છે. આકૃતિ આપેલી છે, અહીંયા માધ્યમ તરીકે હવા છે અને નીચેનો ભાગ એ કોઈ ફટ માધ્યમ છે. કેવું માધ્યમ છે? તો કે એનો વક્રીભવન આવા સૂત્રથી વર્તે છે. આપાત પ્રકાશ ત્રિષ્ણાક ને આપાત છે. આપાત પ્રકાશ ઓ બિંદુએ આપાત છે અને ક્રમશઃ આવો બેન્ડ વર્તે છે. હવે અહીંયા આ ખૂણો થીટા છે. અહીંયા વાય બરાબર વાય આ લેવલે વાય બરાબર જીરો બિંદુને પી કહેવાય. બસ આવી તમારી રકમ આપેલી છે. હવે મિત્રો એ જુઓ કે પાતળામાંથી ઘટમાં પ્રકાશ આપાત થયો. મેં તમને કીધું હતું કે વક્રી ભવનાંક વાય મુજબ બદલે છે. અંતર એટલે કે ઊંડાઈ સાથે બદલે છે. જો સપાટીથી ઉપર હોય ને એને ઊંચાઈ કહેવાય, સપાટીથી નીચે હોય ને શું કહેવાય? ઊંડાઈ કહેવાય. તો ઊંડાઈ સાથે બદલે છે. એમાં વાય અનંત મૂકી દીધો એટલે કે ખૂબ મોટી ઊંડાઈ હોય. જો ખૂબ મોટી ઊંડાઈ હોય આપણે કેટલો ખૂણો બનાવે આપણે થીટા મેળવવાનો છે. તો સૌથી પહેલો કયો એ ઉપર કહીએ કે ખૂબ મોટી ઊંડાઈ હોય તો વાય અનંત મૂકો. અનંત વત્તા એક એટલે અનંત જ કહેવાય. અનંત નો વર્ગ એટલે એ અનંત જ કહેવાય. એમાં મહાઅનંત ને મીડિયમ અનંત ને એવું ન હોય. અનંત એટલે ખૂબ મોટું. અને છેદ જ્યારે અનંત થાય એટલે ગુણોત્તર કેવો થઈ જાય? આપણો જીરો થઈ જાય. છેદ અનંત એટલે ગુણોત્તર જીરો થઈ જાય એટલે ત્યાં વક્રી ભવનાંક 1.6 ગણે. અહીંયા વક્રી ભવનાંક હવાનો એ આપણે જાણીએ છીએ. હવાનો વક્રી ભવનાંક કેટલો હોય? 1 હોય. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે સ્નેલનો નિયમ. સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ n sin theta બરાબર c અને n ઓફ y. તમને તો એ ક્યાં દેખાય? તો કે સ્નેલનો નિયમ શું છે? તો કે સ્નેલનો નિયમ n1 sin theta 1 બરાબર n2 sin theta 2 છે. તો આને આમ પણ કહેવાય કે n sin theta બરાબર છે. હું એમ કહું કેમિસ્ટ્રીમાં તમારે આવે બોઇલનો નિયમ. તો P1 V1 બરાબર P2 V2 કહેવાય. એટલે તમે આવું કહો છો PV બરાબર અચળ. તમે આમ પણ કહો છો P ચલે છે વન ઉપર. યાદ રહે P1 V1 બરાબર P2 V2 તો PV બરાબર અચળ. તો P ચલે છે વન ઉપર V. અહીંયા એમ N1 sin theta 1 બરાબર N2 sin theta 2 એટલે કે N sin theta બરાબર અચળ. એ હિસાબથી સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ આવું લખ્યું મેં n ઓફ y. y ઊંડાઈ એ વક્રી ભવનાંક એવો મતલબ થયો. n sin theta બરાબર અચળ જ્યાં c અચળ છે. હવે બિંદુ o પાસે, o ક્યાં છે? અહીંયા છે. બિંદુ o પાસે સમીકરણ 1 પરથી હું લખી શકાય n ઓફ 0 ઇન્ટુ સાઇન 30 બરાબર c. ઓ બિંદુ પાસે x યામ કેટલો હોય અને y યામ કેટલો હોય તમે જ કહેજો. હમણાં સમજાઈ જાય બધું. x અક્ષ અને y અક્ષ નું છેદન બિંદુ એટલે ત્યાં 0 લેવલ હોય. ત્યાં ઊંડાઈ કેવી હોય? 0. આ લેવલે ઊંડાઈ 0 એ લખું. જો y બરાબર 0 જેમ જેમ નીચે આવતો તેમ y વધતો જાય એટલે n ઓફ y ઇન્ટુ sin theta બરાબર c. અને theta એટલે 30 ડિગ્રી અને y એટલે 0 લેવલે મતલબ તમારી સપાટી. પણ તમારી જે રકમ છે પણ રકમ પરથી n ઓફ 0 y મૂકો 0 બરાબર
समीकरण त्रण ने बे मां मूक, समीकरण त्रण ने जमा मूक दियो बे मां, तेथी एनो जीरो देखाय ने 1.8 मूको, हालो अहीं मूको 1.8 एने गुणा साइन 30 એટલે 1/2 बराबर सी, तो फाइनली सी केटलो मिलो आ बे नो गुणोत्तर એટલે કે 0.9 मिलो। नंबर 4 1.8 / 2 એટલે કે 0.9 મળ્યો। तो हवे आज वस्तु ओ बिंदु आगळ मूक्यो एवी ज रीते एवी ज रीते आपणे मूकीए पी बिंदु आगळ स्नेलनो नियम। तो हवे जेम ओ पासे मूक्यो एम हवे बिंदु पी पासे समीकरण एक पर थी, समीकरण क्या कहते हैं भाई? ये वो बिंदु P पास है, अलसो का से, तो Y ऊंचाई है, वक्री बहुवन नाम का बताएं, 1.6 ने ये बताई, N sin थीटा वालों के, आपने समीकरण एक ने बोला हो, लेकिन N of Y, N of Y ने आपको भी मत देवाने, सो 1.6 प्लस 0.2 छेद मां y प्लस 1/9 समझाइए। पहला तो समीकरण 1 पर थी में ओ बिंदु पास स्नेल नो नियम लिखो, इज रीते समीकरण 1 पर थी अपने p बिंदु ए स्नेल नो नियम P बिंदु ए स्नेल नो नियम। समीकरण 1 पर थी P बिंदु ए N of Y sin थीटा बराबर C अटले 0.9 C अटले 0.9 sin थीटा थीटा ना अने n of y अने n of y એટલે કોણ, તો કે n of y એટલે આ બોલ્યું 1.6 + 0.2 છેદ માં y + 1/9 સમજાય છે। समीकरण 1 માં જો n of y લખવાનું, તો 1.6 + 0.2 છે y + 1/9 ઇનટુ, તો કે ઇનટુ sin થીટા બરાબર, તો કે c એટલે અચળાંક જે 0.9 તમને મળેલો છે એ મૂકો। હવે એમાંથી આપણો પ્રશ્ન નો એ છે ખૂબ મોટી ઊંડાઈએ કેટલો ખૂણો બનાવવો, તો જો ઊંડાઈએ y કેવો હોય, તો કે અનંત હોવાથી y ખૂબ મોટો હોય, બહુ ઊંડે જાવે તો y થઈ જાય ખૂબ મોટો, ખૂબ મોટો એનો મતલબ અનંત હોવાથી
1.5 × 1.6 तो थीटा शू थे चेक करिए नेचरल साइन में जो नेचरल साइन 0.5625 नेचरल साइन 0.5625 तो 56 आए 56 એટલે 34 ડિગ્રી અને બીજી 2 મિનિટ બરોબર અને અહીં 12 મિનિટ ચલોની એટલે એ 56 આવે આપણે 25 કરવા આવ્યા એટલે 4 ડિફરન્સ ઘટે છે 4 એટલે 5 ડિફરન્સ ઉમેરી દીધો અને બીજી 2 મિનિટ એટલે થાય 34 ડિગ્રી ઉપરાંત 12 મિનિટ અને 2 મિનિટ એટલે બધી થઈ થઈ આપણી 14 એકવાર નેચરલ સાઇન નો જોતા ઓળખા હોય એ લોકો જોઈ લે જો તમારી પાસે 0.5625 છે તો નેચરલ સાઇન જુઓ એમાં આ બધા 0 પોઈન્ટ છે 0 પોઈન્ટ માં 0.5625 આવો તો 0.5625 તમે સેટ કરો છો એટલે મને 0.5621 મળે છે અને 21 પછીનો નંબર ચેક કરો ને તો સીધો 35 થઈ જાય છે તો 56 એ ડિગ્રી થઈ છે કેટલી તો ડિગ્રી થઈ છે 34 ડિગ્રી પેલો મુદ્દો એ સમજાવો ઈ 34 ડિગ્રી થાય એની આમે કડા કેટલી થાય છે તો કડા થાય છે ફાઇનલી 12 મિનિટની કડા થાય છે 12 મિનિટ હવે તમારો સંતોષજનક જવાબ નથી કારણ કે 21 છે તમારે સેટ કેટલા કરવા છે 25 કરવા છે તો 21 માં બીજા કેટલા ઉમેરવા પડે હજી 4 ઉમેરવા પડે તો 4 નો તમે મિનિટ ડિફરન્સ માં જાઓ તો મિનિટ ડિફરન્સ માં 4 ઉમેરવા જાઓ તો 4 નંબર નથી એટલે એની નજીક નો ઉમેરો કેટલો થયો 5 ઉમેરો તો 5 વખતે ની જે કઈ કડા છે એ અન્ય બે છે એટલે 5 ઉમેરવા જાવ એ વખત ની અન્ય બે કડા એટલે 12 ને 2 ટોટલ કેટલી થઈ ગઈ 14 કડા એટલે 34 ડિગ્રી અને 14 મિનિટ આ આપણો જવાબ છે આ દાખલો નીટ લેવલ નો છે 4 માર્ક નો છે નોંધી લો જો એક એક્સ્ટ્રા પ્રશ્ન તમને રકમ આપું છું 40 મીટર ઊંચાઈની ટાંકીમાં સંપૂર્ણ તેલ ભરવામાં આવે છે આખી ટાંકીનું તળિયું 30 મીટર ઊંડાઈ ઉપરથી દેખાય છે આથી તેલનો વક્રી ભવનાં શોધો તો હવે 40 મીટર ઊંડાઈની ટાંકીમાં તેલ ભરવામાં આવે છે ટાંકી છે તેલ ભરવી એટલે સંપૂર્ણ ભરવામાં આવે છે સંપૂર્ણ ભરવામાં આવે છે આખું ભરી દેવામાં આવે છે HO 40 મીટર
ઓબ્જેક્ટ એટલે તળિયું આપણે જોવાનું છે, ઓબ્જેક્ટ એટલે અહીંયા વસ્તુ. 30 મીટર ઊંડાઈએ દેખાય છે ઉપરથી જોતા. હવે એ ક્યારે દેખાય એ તમને કહ્યું, તો કે આ પ્રકાશ કોઈ બિંદુવત વસ્તુ રાખો અને આ પ્રકાશ આમ જવાને બદલે જોવા આમ જાય જાય જ નહીં, ઘટમાંથી પાતળા થાય લંબથી દૂર જાય, અહીંયા હોય એવો આભાસ થાય. આ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ છે, અને આ એનું પ્રતિબિંબ એટલે કે ઇમેજ છે. હાઇટોપ ઓબ્જેક્ટ આપ્યું અને હાઇટોપ ઇમેજ છે એ પણ તમને આપી દીધું છે 30 મીટર. રેડી, અહીંયા હોય એવો શું થાય આભાસ થાય ડોટ ડોટ ડોટ, અને આ પાત આ ઓબ્જેક્ટમાંથી નીકળતા પ્રકાશમાં આ પાત ઘટમાંથી પાતળામાં અને લંબથી દૂર એને પાછો લંબાવે એટલે અહીંયા શું મળે એનું પ્રતિબિંબ, પ્રતિબિંબને કહેવાય ઇમેજ. હાઇટોપ ઓબ્જેક્ટ 40 મીટર, હાઇટોપ ઇમેજ 30 મીટર. વક્રી ભવન એટલે અહીં શેમાંથી જોવાનું છે, પાતળામાંથી ઘટમાં, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અવલોકન થતું હોવાથી શું કહી શકાય, એચઆઈ છેદમાં એચઓ પાતળામાંથી શેમાં થાય છે ઘટમાં, એન પાતળું છે એન ઘટ પાતળું હશે અવાજ ઘટ નો એટલે કે તેલનો વકરી ભવનાંક શોધો એટલે ઘટનો ખબર નહીં બરાબર 4 × 4 ના છેદમાં 3 એટલે કે 4/3 સુખી ભવનાંક વાળું અત્યારે આમાં ભરવામાં આવ્યું છે. ખાસ આ સૂત્ર ઉપર કેટલાય દાખલાઓ આવે છે, 1 માર્ક માટે, 2 માર્ક માટે આની તૈયારી રાખો, 4 માર્ક માટે તમને આઉટ ઓફ ટેક્સમાં સમજાવ્યું છે એ ટાઈપના પણ તૈયારીમાં લેજો. ફરી જોઈ લો, જો એક્સ્ટ્રા કસ્ટમાં એક પાતળા બહિર્ગોળ લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ આર જેટલી સમાન છે તો તેની કેન્દ્ર લંબાઈ શોધો. ઓપ્શન છે 0, બીજો ઓપ્શન છે અનંત, આરના છેદમાં 2 × n-1, 2 n-1 ના છેદમાં. હવે લેન્સ એવો બનાવ્યો છે જેની વક્ર સપાટીઓ બે બાજુની સમાન છે, જેવી એક સાઈડની એવી બીજી સાઈડની વક્રતા સમાન છે એટલે એને કહેવાય લેન્સ નેકર્સ ફોર્મ્યુલા. 1/n(n2-n1)/(1)(r1-1)/(1)(r) લેન્સ માં જોવાનું છે, શેમાંથી હવામાંથી, હવાનો વક્રી ભવનાંક 1 અને હવા તો સેમ માં જોવાનો છે કે લેન્સ માં, લેન્સ નો વક્રી ભવનાંક
n2 ની જગ્યાએ eta અથવા n n1 ની જગ્યાએ 1 હવા 1 upon r બંને બાજુની વક્રતા સપાટીઓ કેવી છે સરખી છે એટલે એક બાજુની r બીજી બાજુની માઈનસ r શા માટે માઈનસ r એક આપાતની દિશામાં અને બીજી આપાતની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ ને એટલે માઈનસ અને અહીંયા 1 upon f 1 upon f બરાબર n માઈનસ 1 1 upon r plus 1 upon r ઓછે ઓછે હું થઈ ગયો વત્તા તો 1 upon f બરાબર n માઈનસ 1 અહીં કઈ 2 by r r લસા 1 ને એકલા થઈ ગયા 2 હવે લઈ લ્યો વ્યસ્ત તો વ્યસ્ત લઈ લ્યો f બરાબર કહે r ના છેદમાં r અંશમાં છેદમાં 2 કૌંસમાં n માઈનસ 1 અથવા તો n માઈનસ 1 ઇન્ટુ 2 r ના છેદમાં 2 કૌંસ n માઈનસ 1 આ તમારો શું થશે જવાબ થશે એકવાર પાછો એવો ભાઈ એવો લે છે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે એટલે આવો છે કે સમાન વક્રતા ત્રિજ્યાઓ ભાઈ બોલે છે અહીંયા ઓબ્જેક્ટ હોય આ બાજુ લ્યો તો આ રીતે વક્રતા ત્રિજ્યા થાય અને આ બાજુ આ રીતે થાય તો આપાતની દિશામાં લ્યો આપાતની દિશામાં ધન અને આપાત પ્રકાશ આમ હોય આપાત તો આપાતને વિરુદ્ધમાં લ્યો ઋણ પ્રકાશ અહીંથી આમ જાય છે અહીંથી આ લ્યો એટલે ઋણ માઇનસ માં અને આપાતની દિશામાં લ્યો અહીં કેન્દ્ર સુધી અને કે પ્લસ આપાતની દિશા હોય તો આર પ્લસ અને આપાતની વિરુદ્ધ દિશા હોય તો આર માઇનસ એટલે આર 1 ની જગ્યાએ આર આર 2 ની જગ્યાએ માઇનસ આર માઇનસ માઇનસ પ્લસ આર લસા સાતુ પછી વ્યસ્ત લ્યો આર ના છેદમાં n માઈનસ 1 ઇન્ટુ 2 અથવા 2 ઇન્ટુ n માઈનસ 1 આ થઈ ગયો કેન્દ્ર જોઈ હવે ડેઇલી ફેસ નો લો સ્વાતિનો क्वेश्चन 16 स्वाधीन क्वेश्चन 16 आ डेली टेस्ट में सिवाय उदाहरण भले पर आ गया छता डेली टेस्ट में આ લખો ઉદાહરણ નંબર 9 રેડી અહીંયા આપણો લેક્ચર પૂરો થઈ જોઈએ